નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે આમના આગળના લેક્ચરમાં જોયું હતું કે સમીકરણ જે છે તો એ સમીકરણ સંતુલિત કેવી રીતે કરાય, ત્યારબાદ સમીકરણ છે એમાં નિપજ કોને કહેવાય, પ્રક્રિયક કોને કહેવાય, પ્રક્રિયકમાંથી નિપજ તરફ જે દિશા જાય છે પ્રક્રિયકમાંથી હંમેશા નિપજ જ બનતી હોય, આવી બધી માહિતી આપણે આગળના લેક્ચરમાં મેળવી હતી. ત્યારબાદ હવે આપણે જોવાના છે કે રાસાયણિક જે સમીકરણો છે તો રાસાયણિક સમીકરણો કેટલા પ્રકારના છે, રાસાયણિક સમીકરણોના જેટલા પ્રકાર છે એ પ્રક્રિયાઓ કેવી કેવી રીતે થાય છે એના વિશે આપણે આ લેક્ચરમાં માહિતી મેળવવાની છે. તો ધ્યાન આપજો, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં ચાર પ્રકારો છે ટોટલ, બરોબર. એમાંથી બે પ્રકારો જે છે આપણે આ લેક્ચરમાં જોવાના છે અને બે પ્રકારો જે છે એ આપણે આગળના લેક્ચરમાં જોવાના છે. પહેલો પ્રકાર છે એનો સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? સંયોગીકરણ એટલે સંયોગી શબ્દ તમે સમજો. સંયોગીકરણ એટલે શું? તો કે ભેગું થવું, બરોબર. સંયોગીકરણ એટલે ભેગું થવું છે. તો આ જે નિપજ હશે, જે પ્રક્રિયક હશે, પ્રક્રિયક શું થતા હશે? ભેગા થતા હશે. અને જે નિપજમાં નિર્માણ પામતા હશે તો એ નિપજ એક જ મળતી હશે અને પ્રક્રિયકો ઘણા બધા હશે. તો એની વ્યાખ્યાનો શું કીધું છે? તો કે બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ નિર્માણ પામે, પ્રક્રિયકો બે હોય અથવા તો કોઈ પણ વધારે પ્રક્રિયકો હોય એમાંથી નિપજ માત્ર ને માત્ર એક જ નિર્માણ પામે તો એને કેવી પ્રક્રિયા કહેવામાં આવે? સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે સંયોગીકરણ જે પ્રક્રિયા છે તો એમાં આપણે જોયું કે વ્યાખ્યામાં એવું કીધું છે કે બે અથવા તો બેથી વધારે પ્રક્રિયકો હોય તો એમાંથી એક નિપજમાં નિર્માણ પામે. એક નિપજમાં નિર્માણ પામે તો હવે એના ઉદાહરણો કેટલા છે, કયા કયા ઉદાહરણો છે, આ પ્રક્રિયા જે છે એ કેવી પ્રક્રિયામાં આ સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખી શકાય આપણે એમાં જોવાનું છે. તો પ્રવૃત્તિ છે તમારી બુક્સમાં કે બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે જે કળી સૂનો છે એ કળી સૂનાનો થોડો જથ્થો લઈ અને એને એમાં શું નાખવાનું છે? ધીમેથી પાણી નાખવાનું છે. હવે કેલ્શિયમ ઓક્સાઇડ છે એમાં ધીમેથી તમે પાણી નાખશો એટલે ત્યારબાદ જો તમે બીકરનું અવલોકન કરશો તો બીકર તમને કેવું લાગશે? થોડું ગરમ લાગશે. ફેરફાર કયા કયા થશે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડની અંદર તમે પાણી નાખશો એટલે ફેરફાર, ત્રણ પ્રકારના ફેરફાર થશે. પહેલો ફેરફાર તો થશે કે કેલ્શિયમ જે ઓક્સાઇડ છે એ કેલ્શિયમ ઓક્સાઇડને તમે હાથ લગાડશો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ જેમાં નાખેલો છે બીકરમાં, આ બીકર જે છે એ કેવું થશે? ગરમ થશે. આ બીકર ગરમ થશે ત્યારબાદ શું થશે? તો કે બીકર જે છે એમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી નાખ્યું એટલે શું થયું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે કે અહીંયા તમે જુઓ કે જે કેલ્શિયમ ઓક્સાઇડ હતો એ કેલ્શિયમ ઓક્સાઇડ જેમાં હતો ઘન સ્વરૂપમાં હતો અને ત્યારબાદ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે મેળવ્યું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણને શેમાં મેળવ્યો? જલીયમાં મેળવ્યો છે, બરાબર. અને ત્યારબાદ શું કીધું છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી ભેગું થઈ અને શું બનાવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને ઉષ્મા શું કરે છે? છૂટી પાડે છે. ઉષ્મા છૂટી પાડે છે ત્યારબાદ બીજી વસ્તુ જે આપણે વ્યાખ્યામાં જોઈએ, બીજી વસ્તુનું અવલોકન તમે કરો અહીંયા, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી એટલે બે વસ્તુ જે છે, બે વસ્તુ એટલે પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકો કેટલા છે? બે છે. બે પ્રક્રિયકોમાંથી નિપજ કેટલી મળી છે આપણને? એક. બે પ્રક્રિયામાંથી નિપજ એક મળે ત્યારે આવી જે એટલી પ્રક્રિયા હોય એ પ્રક્રિયાને શું સંયોગ તરીકે ઓળખવામાં આવે? સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયા જે છે એમાં શું પડે છે? છૂટું ઉષ્મા છૂટી પડે છે. એટલે ઉષ્મા છૂટી પડતી હોય તો એને પાછી બીજી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એ પ્રક્રિયા કઈ? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, બરાબર. એટલે સંયોગીકરણ જે પ્રક્રિયા છે એ સંયોગીકરણ પ્રક્રિયાનું આપણે જે ઉદાહરણ લીધેલું છે એ પ્રક્રિયા કઈ છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ કહી શકાય એને, બરાબર. હવે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોણ? તો અહીંયા જે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જે છે તો એ જે પ્રક્રિયામાં નિપજોની સાથે ઉષ્મા મુક્ત થાય તો તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. આપણે જોયું ઉદાહરણમાં શું કીધું? તો કે કેલ્શિયમ ઓક્સાઇડમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી ભેગા કર્યા આપણે ત્યારે શું બન્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું. અને ત્યારબાદ શું છૂટું પડ્યું? ઉષ્મા છૂટી પડ્યું. તો આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા, એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. હવે સંયોગીકરણ પ્રક્રિયા છે તો સંયોગીકરણ પ્રક્રિયાના બે ઉદાહરણ, સંયોગી પ્રક્રિયાના બે ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે કે કોલસાનું સળગવું. હવે તમને મિત્રો બધાને ખબર છે કે કોલસો જે છે તો એ કોલસામાં મુખ્ય ઘટક તરીકે કયો ઘટક હોય? કાર્બન ઘટક હોય. અને કોલસો સળગે, સળગવું મીન્સ કે ઓક્સિજન જે છે એ ઓક્સિજનની હાજરી કેવી છે? અનિવાર્ય છે. હવે કોલસો સળગે એટલે કે કાર્બન જે છે એનો મુખ્ય ઘટક છે અને કાર્બન સાથે ઓક્સિજન ભળે એટલે એને શું કહેવાય? કોલસાનું સળગવું. તો કોલસો સળગે છે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પાણીનું નિર્માણ H2+O2 એને એટલે H2 અને O2 બે ભેગા થઈ જાય ત્યારબાદ શું થાય? પાણીનું નિર્માણ
થઈ જાય છે તો આ હું કીધું તો કે બે પ્રક્રિયકો જે છે બે પ્રક્રિયકો ભેગા થાય અને એક જ નિપજમાંનું નિર્માણ પામે તો આવી પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય ત્યારબાદ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય કે જે પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડતી હોય તો આવી પ્રક્રિયાઓને શું કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ જે છે તો એ પહેલું ઉદાહરણ છે કે કુદરતી વાયુઓનું સળગવું કુદરતી વાયુઓનું સળગવું એટલે આમાં કયું કુદરતી વાયુ લીધો છે CH4 એટલે કે જે મિથેન વાયુ છે બરોબર એ મિથેન વાયુ બાયોગેસમાં એનો ઉપયોગ થાય છે મિથેન વાયુ બાયોગેસ જે હોય બાયોગેસમાંથી જે વાયુ ઉત્પન્ન થાય એ કયો વાયુ હોય મિથેન વાયુને શું કરો સળગાવવાનો એટલે કે કુદરતી વાયુઓનું સળગવું મિથેન વાયુ જ્યારે સળગે છે ત્યારે છૂટા કયા કયા બે વાયુઓ પડે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને પાણી ઉત્પન્ન થાય છે બરોબર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે એટલે એનો મતલબ શું છે મિત્રો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે તો એ કાર્બન ડાયોક્સાઇડ શું છે ઉષ્મા છૂટી પાડે છે બરોબર એટલે ઉષ્મા છૂટી પાડે તો એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા ત્યારબાદ બીજું ઉદાહરણ શ્વસનનું લીધેલું છે કે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ ઓક્સિજન સાથે જોડાઈ જાય આ ગ્લુકોઝ ઓક્સિજન સાથે જોડાય અને કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને ઉર્જા છૂટી પાડે છે આપણને બધાને ખબર છે મિત્રો આપણે આપણા ખોરાક ખાઈએ છીએ બરોબર શ્વસનની ક્રિયા કરીએ છીએ તો શ્વસનની ક્રિયા દરમિયાન ઉર્જા જે છે એ આપણા શરીરની અંદર છૂટી પડતી હોય છે અને જેના લીધે આપણે કામ કરી શકીએ છીએ બધા કાર્યો કરી શકીએ છીએ તો ઉષ્મા છૂટી પડે તો આ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ ઓક્સિજન સાથે જોડાઈ અને જે ઉષ્મા ઉર્જા છૂટી પાડે એ પણ શેનું ઉદાહરણ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે ત્યારબાદ બીજા પ્રકારમાં જોવાનું છે વિઘટન પ્રક્રિયા પહેલા પ્રકારમાં આપણે જોયું સંયોગીકરણ પ્રક્રિયા તો સંયોગીકરણ પ્રક્રિયામાં શું થાય તો કે જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો ભેગા થાય સંયોગીકરણ એટલે કે ભેગું થવું પ્રક્રિયકો ભેગા થાય અને એક જ નિપજ બને હવે બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા તો વિઘટન પ્રક્રિયામાં આપણે શું જોવાનું છે કે જે પ્રક્રિયકો છે બરોબર પ્રક્રિયકોનું શું થઈ જાય છે વિઘટન થઈ જાય છે વિઘટન થવું એટલે કે કોઈ પણ અણુને તોડવા વિઘટન થઈ જાય એટલે કોઈ પણ સંયોજન હોય એ સંયોજનને તોડી અને અલગ અલગ તત્વોમાં તમે એને છૂટા પાડો તો એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ તો એક જ પ્રક્રિયક વધુ નિપજો આપે તેને વિઘટન પ્રક્રિયા કહેવાય એટલે કે એક જ પ્રક્રિયક પહેલી સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયક ઘણા બધા હતા પરંતુ નિપજ કેટલી હતી એક હવે આ જે વિઘટન પ્રક્રિયા છે એ વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો કેટલા છે એક જ છે પરંતુ નિપજો એની કેટલી મળશે ઘણી બધી બરાબર તો એની પ્રવૃત્તિ છે એક ટેસ્ટ ટ્યુબમાં ફેરસ સલ્ફેટ 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લઈ અને એ ટેસ્ટ ટ્યુબને બર્નર ઉપર આપણે ગરમ કરી અને અવલોકન કરીએ તો અવલોકન કરતાં આપણને જણાય છે પહેલી વસ્તુ તો એ કે ફેરસ સલ્ફેટ જે છે ફેરસ સલ્ફેટ બ્લુ ગ્રીન કલરમાંથી ડાર્ક ગ્રીન કલરમાં રૂપાંતર પામે છે એટલે રંગ પરિવર્તન થાય છે આ જે પ્રક્રિયા જે છે ફેરસ સલ્ફેટની પ્રક્રિયા કરતાં પહેલું રંગ પરિવર્તન થાય છે ફેરસ સલ્ફેટને ટેસ્ટ ટ્યુબમાં 2 ગ્રામ નાખી અને ત્યારબાદ એને કોઈપણ બર્નર ઉપર ગરમ કરવામાં આવે અથવા તો સ્ટવ ઉપર ગરમ કરવામાં આવે ત્યારબાદ જે ફેરસ સલ્ફેટ હોય એ ગ્રીન બ્લુ ગ્રીન કલરમાંથી કેવા ડાર્ક ગ્રીન કલરમાં રૂપાંતરણ પામે છે પ્રક્રિયા જોઈએ તો ફેરસ સલ્ફેટ એને શું આપી ઉષ્મા ગરમ કરવું એટલે શું એને આપી ઉષ્મા આપી બરાબર ઉષ્મા આપી એટલે એ નિર્માણ શેમાં તો કે એક પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક વિવિધ નિપજમાં નિર્માણ પામશે વિવિધ નિપજમાં નિર્માણ પામે એટલે પહેલો આયન ઓક્સાઇડ બનાવશે અને બીજું શું બનાવશે સલ્ફરના ઓક્સાઇડ એટલે કે જે એક જ પ્રક્રિયક છે એક જ પ્રક્રિયકે કેટલી નિપજો આપી 3 નિપજો આપી સલ્ફરના ઓક્સાઇડ પણ આપ્યા અને આયનના પણ ઓક્સાઇડ આપ્યા આ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા તરીકે ઓળખાય વિઘટનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આ વિઘટનની પ્રક્રિયા છે વિઘટનની પ્રક્રિયામાં પણ અલગ પાર્ટ છે ઉષ્મા વિઘટન પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા આપણે પહેલામાં જોયું ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને આમાં જોવાનું છે ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શું કીધું હતું તો કે જે પ્રક્રિયામાં નિપજોની સાથે ઉષ્મા મુક્ત થાય એટલે કે નિપજોમાં ઉષ્મા આપણને મળશે બરાબર ઉષ્મા ઉત્પન્ન થશે તો એને ઉષ્માક્ષેપક કહેવાય અને આમાં શું છે ઉષ્મા શોષકમાં તો કે આપણે બહારથી જે છે એ ઉષ્મા આપવી પડશે ઉષ્મા આપવી પડે તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય અને ઉષ્મા મળે તો એને શું કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય બરાબર હવે ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે તો ઉષ્મા શોષક પ્રક્રિયા કઈ કઈ છે એના બે ઉદાહરણ જોવાના છે આપણે પહેલું છે કેલ્શિયમ કાર્બોનેટને આપણે ઉષ્મા આપીએ કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપતા શું શેમાં રૂપાંતર પામે છે કેલ્શિયમ ઓક્સાઇડમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં હવે આ જે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડમાં જે રૂપાંતર પામે એ કેલ્શિયમ ઓક્સાઇડમાં રૂપાંતર પામે પણ ક્યારે પામે જ્યારે એને ઉર્જા આપવામાં આવે ત્યારે એને ગરમ કરવામાં આવે અથવા
અથવા તો સૂર્યપ્રકાશ આપવામાં આવે વધારે પડતો ત્યારે એ ઉષ્મા જે મળે છે ઉષ્માના લીધે શું કરશે તો કે નિપજોમાં નિર્માણ પામશે આ નિપજોમાં નિર્માણ પામે તો એ બે રીતે નિર્માણ પામે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ હવે આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ કેલ્શિયમ ઓક્સાઇડના બે ઉપયોગો છે કયા કયા તો કે ઘણા બધા ઉદ્યોગોમાં કેલ્શિયમ ઓક્સાઇડ જોવા મળે છે અને સિમેન્ટ જે બનાવવામાં આવે સિમેન્ટ બનાવવામાં સૌથી વધારે ઉપયોગ થતો હોય તો કોનો ઉપયોગ થાય છે કેલ્શિયમ ઓક્સાઇડનો ત્યારબાદ બીજી જે પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયામાં એ બીજી પ્રક્રિયા કઈ છે તો કે સિલ્વર ક્લોરાઇડ જે છે એ સિલ્વર ક્લોરાઇડને શું કરવાનું સૂર્યપ્રકાશમાં મૂકવાનો હવે સિલ્વર ક્લોરાઇડ જે છે મિત્રો તમને બધાને ખબર છે કે સિલ્વર ક્લોરાઇડ કેવા કલરનો હોય સફેદ કલરનો હોય આ સિલ્વર ક્લોરાઇડ જે છે એને તમે સૂર્યપ્રકાશમાં કોઈ પણ એક પેટ્રી ડિશમાં અથવા તો સાયના ડિશમાં લઈ અને એને તમે સૂર્યપ્રકાશમાં રાખો તો સૂર્યપ્રકાશમાં રાખતા એનું રંગ પરિવર્તન સફેદમાંથી રાખોડી કલરમાં થશે શેમાં થશે સફેદમાંથી રાખોડી કલરમાં એનું રંગ પરિવર્તન થશે અને આજે એને સૂર્યપ્રકાશ આપશો એટલે સિલ્વર ક્લોરાઇડ જે છે એ સિલ્વર ક્લોરાઇડ સિલ્વરમાં અને ક્લોરાઇડમાં રૂપાંતરણ પામશે તો આ પ્રક્રિયાને પણ કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં જોયું ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને આ ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એ બે શેના ઉદાહરણો છે તો કે સંયોગીકરણ પ્રક્રિયાના અને બીજું વિઘટન પ્રક્રિયાના વિઘટન પ્રક્રિયા એટલે એક વસ્તુ યાદ રાખવાનું કે વિઘટન એટલે કે તોડવું એક પ્રક્રિયક હોય એને તોડી અને ઘણી બધી નિપજોમાં નિર્માણ પામે અને સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે જોડવું સંયોગી પ્રક્રિયાકરણ પ્રક્રિયા હોય તો એમાં ઘણી બધી પ્રક્રિયકો હોય એક અથવા તો બેથી વધારે પ્રક્રિયક હોય તો બેથી વધારે પ્રક્રિયકો જોડાય અને એક નિપજમાં નિર્માણ પામે તો એને કઈ પ્રક્રિયા કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય તો આશા રાખું છું કે તમે આવી જ રીતે સપોર્ટ કરતા રહેશો અને ચેનલને લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને તમને જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને શેર કરો થેન્ક યુ